ગયો છે અને હવે એકમ કસોટી આવશે તો આપણે થોડું પુનરાવર્તન કરીએ, બરાબર? તો બધા પોતાની નોટ લેશે, જેમાં તમે ઘરે હોમવર્ક કરો છો એમાં, અને હું સાતમા પાઠનું જે કાંઈ પુનરાવર્તન કરાવું એ તમારે એમાં કરવાનું, જવાબ સહિત પુનરાવર્તન કરાવીશ. આપણે અગાઉ પણ સાતમા પાઠમાં બધું જ જવાબ સહિત બધું લખ્યું, બરાબર છે? પણ આજે પુનરાવર્તનમાં તમને બધું સળંગ આપીશ લખવા માટે, પ્રશ્નો એક પ્રશ્નો બે એ રીતે, બરાબર? એકમ કસોટીમાં એ બધું આવે તો તમે સહેલાઈથી લખી શકો, સારા માર્ક્સ મેળવી શકો. તો બાળકો, હવે આપણે સાતમા પાઠમાં અહીંયા મેં લખ્યું છે પાઠ સાત પુનરાવર્તન, બરાબર? પાઠ સાત આપણો આમ પણ હોય એ પાઠનો, અને એનું પુનરાવર્તન કરવાનું છે. તો બધા નોટ પેન્સિલ સાથે રાખશે. પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન મેં લખેલો છે એનું તમને લખાવીશ તમારી સાથે. તો બાળકો બધા મારી સાથે ચાલો, હવે આપણે એમાં પ્રશ્ન પહેલો છે વધારાના અક્ષરો દૂર કરી ફરીથી વાક્ય લખો, બરાબર? આ વાક્ય આપણે લખેલું છે, તમને દેખાય છે સરસ રીતે, અને વાક્ય આપણે લખેલું છે એ વાક્યના આપણા જવાબ આપણે બનાવીને લખવાના છે. નવું કાંઈ નથી મેળવવાનું, એમાંથી જવાબ મેળવાના છે અને લખવાના છે. તો બધા મારી સાથે પહેલું ચ આ ચ ગા ચ એ ચ છે, તો તમને આવડતું જ હશે કે તમે પહેલાં લખેલું છે એટલે બધા અહીંયા ક્લાસમાં હોય તો સતત ફટાફટ બોલી જાય, બરાબર? તો શું લખશો આપણે? આ ગાય છે, જવાબ અમે લખ્યું છે. જુઓ આ ગાય છે. બીજું આ આ આ દુકાન છે, એમ લખેલું છે. તો જવાબમાં આ દુકાન છે, આ આ આ દુકાન છે, આ દુકાન છે. ત્રણ નંબર ચતે ચગા ચસ ચ ખા ચય ચ છે, ચતે ચગા ચસ ચ ખા ચય ચ છે. તો તે ઘાસ ખાય છે. કોણ ઘાસ ખાય છે? ગાય ઘાસ ખાય છે, બરાબર? તો ગાય નથી લખવાનું, બચત એટલે તે શબ્દ લખી લખવા છે, તે ઘાસ ખાય છે. ચોથું માછલું નાચમ નીચવું હજવું, માછલું નાચમ નીચવું હજવું. તો મારું નામ નીલું હતું, મારું નામ નીલું હતું. પછી તે છે બાજસુરીનો રોટ સુરો તૈયાર સુર થયો શું, બાજસુરીનો રોટ સુરો તૈયાર થયો શું. તો બાજરીનો રોટલો તૈયાર થયો, બાજરીનો રોટલો તૈયાર થયો, બરાબર? તો એક બે ત્રણ ચાર અને પાંચ, આ પાંચ વાક્યો મેં અહીંયા લખ્યા છે, બાકીના બાજુમાં છે. તો આપણે બાજુમાંથી જોઈને લખશું, બરાબર? અહીંયા છઠ્ઠો નંબર આપેલો છે, બરાબર? છઠ્ઠો શું લખ્યું? ચ ગા ચ એ ચ દુ ચ ચ આ પ ચે ચ છે, ચ ગા ચ એ ચ દુ ચ ચ આ પ ચે ચ છે. તો ગાય દૂધ આપે છે, જવાબ એવો બનશે ગાય દૂધ આપે છે. ત્યાર પછી ચ પ્રશ્ન આવી શકે સૂચના પ્રમાણે શબ્દ લખો, તો તમને એવા ઘણા બધા શબ્દ આવડવા જોઈએ,
તો એમાંથી 10 શબ્દ લખવાના કીધા હોય, 5 લખવાના કીધા તો તમને આવડવા જોઈએ, બરાબર? તમે ઘણા બધા લખ્યા છે, આ બધા પાકા કરજો, કદાચ આવે તો તમે લખી શકો. હા, તો ચાલો પહેલા મથી શરૂ કરશું. શબ્દ મથી શરૂ થતા શબ્દ લખો. તો પહેલું લખો મામા, પછી લખો મગર, પછી લખો માશા. સરસ કરજો, એકદમ સરસ રીતે. પછી માનવ, મમતા, પછી મમરા. બરાબર છે, મમરા. ત્યાર પછી મનર, મનન. પછી મલય, પછી મમ્મી. ત્યાર પછી મકાઈ, માનવી અને મથુરા. બધા લખ્યા છે, જુઓ તમે શબ્દ લખ્યા છે બધા. માઉન્ટ મામા, મગર, માશા, માનવ, મમતા, મમરા, મન્નર, મલય, મમ્મી, મકાઈ, માનવી, મથુરા. બરાબર છે, મા ઉપરથી થતા શબ્દો. હવે એને જેવું બીજું છે, અને એ શબ્દ છે આપણા પ ઉપરથી શરૂ થતા અને ક ઉપર. તો પહેલા આપણે પ વાળા શબ્દ લઈશું, પછી ક વાળા લઈશું. બરાબર છે, પહેલા પ ના પૂરા કરીશું, પછી ક વાળા. તો અહીંયા બીજી સૂચના લખી છે, આ સૂચના પ્રમાણે છે એમ છે. તો એવું લખ્યું બીજું, પ વાળા પછી શરૂ થતા શબ્દો લખો. બીજા છે તો પછી શરૂ થતા કરો લખો. પંખી, પંખી. પછી પાન, પછી પાક. પતંગ, પવન. મારી સાથે લખજો બેટા સરસ રીતે. પાયું. પછી ત્યાર પછી પોપટ, પોપટ, પાઘડી, પોલીસ અને છેલ્લું છે પગ, પાણી અને પેંડા. હવે એની પછીનો બીજી સૂચના છે કે હવે ક વાળા શબ્દ લખો. પહેલા આપણે કયા લખ્યા છે, મ વાળા, બરાબર, મમ્મી, માતા, મમરા, એ બધું. પછી પ વાળા, પતંગ, પવન, પાઘડી, એ વાળા. અને હવે આવે છે ક વાળા શબ્દ. તો ક વાળા શબ્દ સરસ રીતે લખશું. ચલો મારી સાથે પહેલું લખશું કેરી, પછી કાન. દેખાય છે ને, કેરી, કાન, કાપી. પછી કાચ, કાલ. પછી કાકા, કાગળ, કરણ, કનક. જો આ આગળની પાછળ સરખો શબ્દ થશે. પછી કડક, કથન અને કમળ. જોઈ લો તો બધા સાથે સળંગ, કેરી, કાગ, કેરી, પછી કાગ, પછી કાગ કાપી છે, એ કાન છે, અહીંયા કાન લખેલું છે. કેરી, કાન, પછી કાપી, કાચ, કાગળ અને કાલ અને કાકા, પછી કાગળ, કરણ અને કનક, અને છેલ્લું લખેલું છે કડક, કથન અને કમળ. કથક ક લખ્યું છે, કથક કલી રજે ડાન્સ કરે છે, અને છેલ્લું કમળ. તો આપણે આજે પુનરાવર્તનમાં બે પ્રશ્નો પૂરા કર્યા.
પહેલો પ્રશ્ન વધારાના અક્ષરો દૂર કરીને લખવાનો, બીજો પ્રશ્ન સૂચના પ્રમાણે લખો, તો સૂચના એવી હતી કે મોવાળા શબ્દ લખો, પવાળા શબ્દ લખો, કવાળા શબ્દ લખો, બરાબર છે. હવે આ પુનરાવર્તન તમારે બીજી વાર ફરી એકવાર લખવાનું, અત્યારે મારી સાથે લખ્યું છે જવાબ સહિત, તો એને બીજી વાર લખવાનું છે, બરાબર. તો એ લખું છું લખવાનું છે અને પાકું કરવાનું છે, જેથી આપણી હવે કસોટી આવે ત્યારે કસોટીમાં આપણે ખૂબ સરસ રીતે લખીએ. કે કસોટી પાંચમાં તમે બધા બહુ સરસ લખ્યું, ખરેખર બધાને બહુ સુંદર માર્ક્સ આવે છે, અક્ષરમાં પણ સુધારો છે, એટલે બધા ઘરે સરસ મહેનત કરો છો એ દેખાય છે. તો બાળકો સરસ રીતે અભ્યાસ જે પુનરાવર્તન આપ્યું છે એ પૂરું કરજો, બરાબર છે. તો સુંદર અક્ષરે લખીને પૂરું કરવાનું છે. આભાર. થેન્ક યુ.